કયું રિઝન બને કે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે. આસામના ડીજીપીએ ચૌધરીએ કહ્યું કે અમે એટીએમમાંથી કે કાર્ડ નાખવાના અમે હાજર થઈ જઈએ ઘટનાસ્થળ પર, પરંતુ એમને એ પણ કહ્યું કે નેતાઓ પણ આમાં ક્યાંક સપોર્ટ કરે, ક્યાંક જરૂરી છે કે રાજકીય પક્ષો પણ આમાં ઇન્વોલ્વ થાય તો એનું રિઝલ્ટ જલ્દી મળે. બાળકો મળવા માંડ્યા છે, ગમે તે કારણસર બાળકો મળે છે. જે આપણે ઉત્તર પ્રદેશ સિવાય કર્ણાટકના જે મહિલા અને બાળ આયોગના જે મંત્રી છે સીસી પાટીલ, એમણે કહ્યું કે મહિલાઓ કપડાં પહેરતા પહેલા થોડું ધ્યાન રાખવું જોઈએ અને જોવું જોઈએ અને જાણવું જોઈએ કે હું કેટલી ચામડી મારી ઢાંકું, એ નિર્ણય મહિલાઓએ લેવો જોઈએ. આ પણ એક પોલિટિકલી ઓપિનિયન છે, નિવેદન છે. હા, એ મિસ્ટર જે પણ તમે નામ દીધું એમને પોતાની એમને નસીહત કે પોતાનો વ્યૂ પોઈન્ટ આપ્યો. હવે એ અત્યારે આ ઘટનાને માટે એ કોઈ માયને રાખતું નથી, એટલા માટે કે આપણે જ્યારે પણ કશું થાય ને ત્યારે તમે શું કરી શકો છો, તમારી ફરજ શું છે, સામેની વ્યક્તિએ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ, ધેટ યુ હેવ ટુ ફરગેટ રાઈટ નાવ. પણ એટલે એ એમની પર્સનલ ઓપિનિયન હશે, આઈ ડોન્ટ અગ્રી ટુ ધીસ કાઇન્ડ. માનો છો કે મહિલા પુરુષ સમોવડી છે આમાં? ના, સમોવડી ઇન ધેટ સેન્સ કે આપણે જે સમોવડી છે ને એનો જરા મતલબ એ કાઢીએ કે એમ્પાવરમેન્ટ માટે, કે ભાઈ સ્ત્રી પોતાના પગ પર ઉભી રહે, પોતે ડિગ્નિટીથી જીવે. જેમ પુરુષની સામે કોઈ આંગળીઓ નથી ચીંધતું તો વુમન સામે ના ચીંધે, એને બરાબરીનો એવો લાસો 98 કહે છે ને, પુરુષ સામે પણ આંગળી ચીંધવા માટે છે ને. ના છે, અને 498 કહે, મને મેણું માર્યું માર્યું, મને ટોણું માર્યું. અને પતિ પત્ની બેની જ હાજરી છે, પણ પત્ની જઈને કહે છે સાંભળનાર કોણ છે, રસોડું છે, ફેન છે, ગેસની સગડી છે, છતાં પણ પતિ દોડતો થઈ જાય. કોઈ દેશમાં 498 કહે નથી, કારણ કે કોઈ દેશની સંસ્કૃતિમાં આવા મેણા ટોણા જેમ ફાવે તેમ પત્નીને બોલતા નથી, કારણ કે પત્ની તરત જ પતિને મૂકીને ચાલી જાય છે. બીકોઝ શી ઇઝ એમ્પાવર્ડ વુમન, એ બહાર નીકળે તો એને જોબ મળી જાય છે, એને સિક્યોરિટી મળે છે, સોશિયલ સિક્યોરિટી હોય છે કન્ટ્રીની સિસ્ટમમાં. આપણે ત્યાં સોશિયલ સિક્યોરિટી છે ને, એટલે પત્ની બહાર જઈ શકતી નથી. એટલે સમોવડી કરવા માટે આપણે એમ્પાવરમેન્ટના પ્રોગ્રામ્સ કરીએ છીએ, કારણ કે ઇન્ડિયા ઇઝ અ ડિફરન્ટ કન્ટ્રી. વર્ષોથી જે કચડાયેલી છે વ્યક્તિ, જે વર્ગ આખો છે વુમનને, એને ધીરે ધીરે બહાર કેવી રીતે લાવવા જોઈએ. આપણે 60 વર્ષનો જ ઇન્ડિપેન્ડન્સ છે, હજુ એને બહાર આવતા વાર લાગશે. એટલે અમુક વર્ગ જે એમ્પાવર્ડ છે એને આપણે ટેલિવિઝન ઉપર 100 ચેનલો ઉપર જોઈએ છે કે એકદમ મોડર્ન થઈ ગઈ છે, એને જોઈને આપણે એક નિર્ણયને આપી શકીએ. આપણે 90-95% વુમનને જોવી પડે કે જે કચડાયેલી છે, જેને ભણવાનો ચાન્સ નથી મળતો, ગામડામાં એને 10-10 કિલોમીટર જેને પાણી ભરવું પડે છે. પછી તમે આ જે વ્યક્તિની વાત કરી જે 12માંથી એ છોકરી નીકળી અને એને આ 20 છોકરાઓ પીખી કાઢી, કે એને હેરાન કરી કાઢી, કે ગણીશું કે 5માં ગણીશું, આ એ બોર્ડર લાઇન કેસ છે. કારણ કે બોયઝ આર ઇક્વલી અબ્યુઝડ. આપણને ખબર નથી કે ચાની કેટલી ઉપરના છોકરાને કેટલી તકલીફ છે, આપણે એમાં જતા નથી. એટલે આપણે બહાર નીકળી જઈએ અને 3 સિસ્ટમને જોઈએ, પોલીસની સિસ્ટમ, સમાજનો નજરિયો અને આ જે 20 છોકરાનું જે ઝુંડ હતું. હવે પોલીસ એમ કે એટીએમ મશીન નથી ને ફલાણું નથી, તો પોલીસને કેસ થાય ત્યારે દોડવાનું ના હોય. પોલીસને ત્યાં ગોઠવવામાં આવી છે કે તમારે રક્ષણ કરવાનું છે. યુ આર અ સિસ્ટમ ઓર અ પિલર ઓફ પ્રોટેક્શન. એટલે તમારે ખબર હોવી જોઈએ કે તમારા એરિયામાં આવું કેવી રીતે ચાલી રહ્યું છે. યુ શુડ બી નોઈંગ ઓલ ધીસ. તમારી પાસે પેલા પોસ્ટર મૂકવાની જરૂર નથી 20 છોકરાઓના, તમારી પાસે રેકોર્ડ હોવો જોઈએ કે કઈ જાતના તમારા એન્ટી સોશિયલ એલિમેન્ટ તમારા એરિયામાં છે. જે અર્લિયર મને ખ્યાલ છે નવરંગપુરા એરિયામાં કોઈ બહુ સ્ટ્રોંગ પીએસઆઈ યા પીઆઈ આવેલા, એમની પાસે લિસ્ટ જ હતું 100 છોકરાનું, બ્લેકલિસ્ટ કરેલું, કે ઈયુ ટીઝિંગ કે છેડતી કરવા જઈ જ ના શકે એલડી એન્જિનિયરિંગ ઉપર કે એચએલ ઉપર કે એમજી સાયન્સ ઉપર. તારા બ્લેકલિસ્ટેડ કરેલા, સીધા એમને પકડી લેવાના 100 જણને. જી, આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ ધ પોલીસ ઓફિસર. એટલે આ કરવાની જરૂર છે, તો થયું જ ના હોત આ બધું. રુઝાનજી, સીસી પાટીલે તો કહી દીધું કે ભાઈ મહિલાઓ નક્કી કરવાનું છે કે મારે કેટલી ચામડી ઢાંકવી જોઈએ. ક્યાંક એક તરફ એ પણ ચર્ચા છે કે જે છૂટછાટ લેતી છોકરીઓ છે એમની સાથે જ આ ઘટનાઓ બને છે, ક્યાંક મર્યાદામાં રહેતી જે છોકરીઓ છે એમની સાથે આવી ઘટના નથી બનતી, આવી પણ લોકોમાં ક્યાંક ચર્ચા છે. આ વિશે શું કહેશો? ના, આઈ મીન આઈ વુડ સીસી પાટીલે જે કહ્યું લેટ અસ ફોરગેટ ધેટ, બીકોઝ ધેટ વોઝ અ મેટર ઓફ લાફિંગ. બધા હસ્યા હતા, કારણ કે મારે તો એવું કે ચામડી ઢાંકો ના તે થાય છે કે આપણે તમે જેનું પેલા 4 વર્ષના અને 5 વર્ષના બાળકનો બી રેપ ના બોલો, મોલેસ્ટેશન બોલો કે જે થાય છે, તો એ ત્યાંથી ચામડી એમાં ક્યાં ચામડી હશે? એ તો બિચારો નાનો બાળક છે. એટલે ધેટ પોઈન્ટ ઇઝ નોટ ધેટ કે તમે તમારા કપડા પર સામે વાળું ઉત્તેજના વોટએવર ઉત્તેજના થઈ ગઈ. એટલે
ક્લોથ્સ છે દેટ ઇઝ ઇમટીરિયલ અબાઉટ ધ ફેક્ટ કે એ તો કહેવાનું એક્ઝામ્પલ છે. તમારે પેલી શું કહેવાય બહાનું કાઢવું હોય તો બહાનાનું એક્ઝામ્પલ છે કે ભાઈ તમે કપડા નહીં ને. સેકન્ડલી કમિંગ બેક ટુ યુ જેને કે તમે છોકરાઓ કોઈ રીતે કપડા પહેરો છે, વી નેવર સે કે ભાઈ તમે આવા ના પહેરો ને પહેલા ના પહેરો. અને ઇટ ઇઝ એક્સપેક્ટેડ અ વુમેન હેઝ એક્સપેક્ટેડ ટુ નોટ ચામડીની અત્યારે વાત નથી કરતી બટ શી ઇઝ એક્સપેક્ટેડ ટુ વેર સમથિંગ ડિફરન્ટ. શર્ટ પેન્ટ સિવાય આપ યુ નો પેલા કોટ સિવાય શી ઇઝ એક્સપેક્ટેડ ટુ વેર ડિફરન્ટ સો શી વેર્સ ઇટ. સો દેટ ઇઝ નોટ ગેટ ઇન ટુ આઈ મીન આ જે તમે લોકોનું એક્ઝામ્પલ છે બહુ ખોટા એક્ઝામ્પલ છે. આજે જે કહેવામાં આવે છે ખોટું આવે છે જે એમને કહ્યું એમની રીતે ઇટ વોઝ સમથિંગ વિચ શી મે બી ટ્રાઇંગ ઇન અ ઓન વેસ ટુ હેલ્પ ધ સોસાયટી બટ ઇટ ડીડ નોટ હેલ્પ. સેકન્ડલી વોટ વોઝ યોર ક્વેશ્ચન? જી, આપ માનો છો કે 33% જે મહિલા અનામતની વાતો અત્યારે મહિલાઓ કરી રહી છે. એક તરફ કહેવાય છે કે મહિલાઓ આગળ છે, પોતાનું સ્ટેટસ બનાવ્યું છે, 33% અનામત માંગીએ છે. તો આ બંને મેં કોણ કહેવાય છે? સમજો મારી વાત, 33% અનામત એટલા માટે માંગી છે કારણ કે પહેલા આપણે ગાંધીજીએ આપણે લેટ અસ ગો બેક ટુ હિસ્ટ્રી. ગાંધીજીએ પહેલા અનામત કેમ માંગી હતી? ટુ પુટ ધ સોસાયટી ઓન અ લેવલ, ઓન અ પ્લેટફોર્મ, ઓન અ લેવલ પ્લેઇંગ ફિલ્ડ. એટલે અત્યારે તમે જે મહિલાની 33% અનામતની વાત કરો છો, ધે વોન્ટ કે મહિલાઓ બહાર આવે અને ઓન અ લેવલ પ્લેટફોર્મ ફિલ્ડ કરે, એટલા માટે એ અનામત આપી રહી છે. બી નોટ જસ્ટ કે તમે ડિમાન્ડ કરવા માંગો છો કે આ લોકો અગર સમાવડી છે તો શું કામ એ લોકોને આપવું જોઈએ. દેર ઇઝ નથિંગ લાઈક દેટ. બીજી જે બેને વાત બહુ ઇમ્પોર્ટન્ટ કરી કે સમાવડી ઇન ટર્મ્સ ઓફ સો નોટ ઇન લાઈક ફિઝિકલી વી કેન નેવર બી સમાવડી. અમારું જે જેનેટિકલી એ છે શું કોઈ મોર છે જે છોકરાઓ જોડે એ બિલકુલ અલગ છે. અમે કરવા અમારા હોર્મોન્સ છે જ નહીં સ્ટ્રેન્થ માટે આગળ વેલ્યુ. અને આ બધા કેસીસ શેના છે? તમે જોશો મોલેસ્ટેશન રેપ, આ બધા વિઝ આર નોટ ફિઝિકલ એબ્યુઝિસ. આ બધું ફિઝિકલ થયેલું છે ને એના માટે બેન કઈ બી કરે તો બી એને છોકરાઓને કોમ્બેટ નથી કરી શકવાની. એટલે આ પોઈન્ટની બી સમાવવાની વાત એ પોઈન્ટ પર નથી આવતી. આપણે મજા અમિતભાઈ એવું કહેવા છે કે જે અરબ દેશોના કાયદા છે, જે કાનૂન છે, જે જ્યાં સ્ટ્રીક્ટ છે એકદમ, આ કાયદાને અને ભારતના કાયદાને ધારાશાસ્ત્ર તરીકે આપ કેવી રીતે જુઓ છો? બહુ જ એક નોર્થ પોલ છે ને એક સાઉથ પોલ છે. અરબના કાયદા જો ત્યારે તમે કમ્પેરિઝન કરી ન શકો કારણ કે ત્યાં દર શુક્રવારે પનિશમેન્ટ હોય છે અને દર પંચ આવું બધું ટ્રાયલ ને 10 વર્ષ ને 7 વર્ષ ન્યાય માટે જજુમવાનું નથી હોતું. ત્યાં તમારે કોઈ આંગળી કરી હોય તો ત્યાં આંગળી કાપી કરવામાં આવે છે ને પબ્લિક પ્લેસ. અરબ કાયદાની આપણે વાત નથી કરતા. પણ અહીંયા જે ક્રક્સ ઓફ ધ હોલ મેટર છે એ કે સમાજ આ બધા ઇન્સિડન્ટ જોવા કરે છે. એ 20 છોકરાઓને શું થશે આપણને ખબર નથી કારણ કે ન્યાયતંત્રના આખી આંટીઘૂટી પ્રોસિજર્સમાં વકીલો રોકશે, એમાં અટવાઈ જશે. પેલી વિક્ટિમ આખી જિંદગી ભૂલી નહીં શકે અને પોલીસવાળા અત્યારે તમને જે પણ જવાબ આપે પણ એ પોલીસવાળા એવું તો નહીં કરે કે અમે તાત્કાલિક પેવર લેટર મૂવ કરીએ છીએ ગવર્મેન્ટ સામે કે અમને વધારે મેન પાવર આપો, વધારે મહિલા પોલીસ સ્ટેશન આપો કે અમે દરેક વોર્ડમાં કે દરેક એરિયામાં આ સુરક્ષિત વાતાવરણ ઊભું કરી શકીએ. જી,